નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આશા રાખું છું આપ મજામાં છો અને આજનો શુભ દિવસ આપ સર્વને દિવાળીની શુભકામનાઓ. તેમાં આજને દિવસે ધનતેરસ છે. વિડીયો પહોંચશે તમારી પાસે, કદાચ કાળી ચૌદસ પણ થઈ જશે. અને શરૂઆત કરીએ છીએ. અનિલ અને મોનુન ક્યાં છે? બજારમાં. તમે ધનતેરસનું શું ખરીદો એ મને કહેજો. હું પૂછતી હતી કે તમે ધનતેરસનું શું ખરીદો છો. હું ઘણા સમય પહેલા અનિલના પપ્પા દુબઈ હતા ને, એ વખતે હું સોનું કે ચાંદી લઈ લેતી. સુકન તો લોકો કે છે એટલે હશે, ભગવાનને આપણે કરી. આમ તો ધનતેરસ એટલે ધન્વંતરી દેવનો દિવસ છે, આયુર્વેદના દેવ એમનો, અને ધનની પૂજાઓ પણ થાય છે. તો એ વખતે લેતી અને એ કામ પણ આવી જાય, કારણ કે જે તે સમયે આપણી પાસે પૈસા હોય તો એ બાને આપણે ધનને ભેગું કરી શકીએ, જરૂર પડે કામ લાગે એ હિસાબે. અત્યારે ઘણા સમયથી નથી લેતી, કઈ જરૂરત હોય એ વસ્તુ જ લઉં, વગાદાર આ ન લઉં. પણ હું ઝાડું લઉં છું દર વર્ષે. તમે લ્યો છો? લેતા હો તો મને જરૂરથી કહેજો. અને આજે તૈયારી કરી છે, અનિલ અને મનુ ગયા છે, ઝાડું પણ લઈ આવશે. થોડાક ફટાકડાને ખરીદી કરવી છે. મનુનો ભાઈ આવ્યો છે, કીધું ફરી આવો અને જી આવો. અને બીજું શું કઈ ખરીદી આવશે તો આપણે જોશું. અને આજે બનાવવાની છે પાણીપુરી અને ભગવાનની પૂજા પણ કરશું. માતાજી લક્ષ્મીજીની અમે કરીએ છીએ, સાદી ને સરળ ને સિમ્પલ. ભગવાનના ગુણગાન ગાવાના, રોજ બત્તી દીવા બત્તી ઉપર કરી દીને બદલે નીચે પાટલા પર માંડીને કરી છે, તો એને આપણે પૂજા કરાવશું. બરાબર. હવે તો પાણીપુરી માટેની હું કરું છું તૈયારી. એમાં જ કઠોળ આપણે પલાવવાનું ભૂલી ગયા છીએ, તો એના માટે એક આ બેસ્ટ આઈડિયા છે. અને આપણે એક સીટી મારાવી દેશું અને પછી આગળ તમને બતાવું શું કરવાનું છે આપણને. હા, સીટી થઈ ગઈ એટલે આપણે એને કરી દીધું મન. અને થોડુંક વાર એને ઠરવા દેશું. તો જુઓ, હવે આપણા ચણા લીધે ને, એક સીટી દેવડાવી લીધી હતી, થોડાક ઠંડા થવા જેવા થાય ને એટલે એને ફ્રીજમાં મૂકી દેશું. આપણે જો પલાળવાનું ભૂલી ગયા છીએ તો પછી આ એક આઈડિયા છે, એનાથી એમ થઈ શકે એટલે એકાદ કલાક માટે ફ્રીજમાં મૂકી દેશું, પછી જોશું. લાગે છે ને ફૂલી ગયા હોય ને થોડા. આ ચણાને થોડીક ઓછી અસર થાય છે, પણ એકદમ ઘણી વાર ઠંડા રહે તો થઈ જાય છે, તો થોડીક ઉતાવળ પણ થઈ છે. બાકી તમે રાજમાં કે એવું કંઈ કઠોળ પલાળવું છે તો એક સીટી આપી અને એને બે કલાક સુધી ઠંડા થવા દો. એક કલાક સુધી ઠંડા થવા દો એટલે એકદમ આમ ઠંડા થઈ જાય, પછી થોડીક વાર રહીને એને પાછી સીટી અપાવી દો. આ પણ જો આટલા સરસ થઈ ગયા છે ને. હવે એને આપણે ચડાવી લઈએ. દીવા માટે વટું બનાવી લઉં. જુઓ, દિવાળીની તૈયારી ચાલુ છે. હો હા, ધનતેરસ છે ને આજે. દીવા લગાવવા માટે દીવ, દીવાની શું કહેવાય આપણે, આપણી ભાષા મતલબ પટેલની ભાષા કે ગુજરાતી ભાષા કહેતો વટું કે વટું. દિવેટ કેવો ને વટ કેવો ને. વટ બનાવે છે. વટું વાટીએ બનાવીએ. હમ, જોઈશે ને ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, નૂતન વર્ષ રોજ કરશું એટલે થોડું બધું તૈયાર રાખવું ને કરવાની. જે સાંજે હજુ ટાઈમ હોય, સવારે વહેલા વહેલા કરીએ ત્યારે ન હોય, તૈયારી કરી રાખવું. હમણાં જ આજે પહેલા દિવસે થોડી ખેર પડે, પછી ન થાય. થોડી ગાય ગાય થઈ ગઈ, તમને પણ ના બતાવી શકી નહીં, તો દીવો તૈયાર કરવાની પણ સરસ મજાની ટીપ્સ છે. જો કાલે બનશે તો બનાવીશ. એ તો આમ પણ કામ આવે રોજિંદા ઉપયોગમાં પણ, એ તૈયાર જ હોય, એમાં ઘી નાખેલું હોય પણ સરસ થઈ શકે. ધનતેરસની શરૂઆત સાંજથી થાય છે એટલે સાંજે માં કરી, નહીં તો સવારે થાય.
દીવા જોત થઈ ગઈ જે ઉપર મૂકી આવું પાંચ દીવા ઉપર અને સાપ નીચે બે દરવાજાની બારે એ રીતે 14-15 જેવા દીવો થઈ જશે અને બધી જગ્યાએ મૂકી લઈ 13 દીવા મેં ચલાવી લીધા છે જે ઘરની દીવો થશે ટોટલ 15 દીવો થશે તો મૂકી આવું ઉપર દીવો પહેલાં લાઈટ કરવાની જરૂર નહીં પડે તો તારે કોટ દીવા દીવા દેખાવું મને હું તો લાઈટ તો લગાવી શકાય પણ આ દીવાનો અજવાળો ના આવે એટલા માટે લાઈટ નથી કરતા દેખાય છે એકદમ સરસ સામે જુઓ લાઈટમાં દીવાનું તે ઝાંખું લાગે ને એટલે લાઈટ બંધ રાખશું આપણે અહીંયા નીચે કરી સામે હવે નીચે મૂકીને અહીંયા સાબેને મૂક્યા આપણે પછી લઈ આવું દીવા દીવડા જગમગ જગમગ થાય માતાજી પૂજા થઈ ગઈ હવે પ્રસાદ વરાવા ગયો છે અનિલ બે ઘરે બાજુમાં બાજુમાં કરે તૈયારી ચણા પફાઈ ગયા બેટા જો તમને આઈડિયા બતાવે કેવો લાગો મને કેજો હો ક્યારેક પણ કઠોળ પલાળવાનું રહી જાય તો આ રીતે થઈ શકે શું નાખ્યું પાણીપુરીના મસાલાની થયેલી છે તૈયારી મીઠું અને મરચું શું આદર પુસાર બે નાખી દેશે તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે મસાલો ભેળો હવે શું ચાટ મસાલો એક મિક્સર નાખાય કા હવે ગયા હતા બજારમાં તો પાણીપુરી પૂરી અને પાણી બંને તૈયાર લઈ આવી છે આ બાપે કરે તૈયાર એને મસ્ત મિક્સ કરી લો તો જો અહીંયા જમવાનું થઈ ગયું છે તૈયાર મોનું બનાવી રહી છે પાણીપુરી પૂરીઓ તૈયાર કરતી જાય છે હાલો મયંક મેં કાનો કહી છે પણ નામ મયંક છે એટલે તમે એને મયંક કહેવાનું છે અમારા મોનુનો ભાઈ છે અને એક કમેન્ટ કરેલી ને કે મોનુને કેટલા ભાઈ બહેન છે તો હજી ફરીથી કહી દઉં કે 4 ભાઈ બહેન છે સૌથી મોટી મોનુ અને સૌથી નાનો મયંક વચ્ચે છે બીજી બે બહેનો આરપી અને નેન્સી તો ચાલો ગોઠવાઈ જઈને જમવા માટે બધા આવી જાઓ પાણીપુરી ખાવા માટે હા રાખતે શીખડા હોય ને બાજુમાં બીજ થાપી દઉં તો પછી સાંજે વિડીયો એન્ડિંગ ન કર્યો અને જુઓ પછી સવારે ઉઠીને આજે 14:30 ધનતેરસ ભેગા છે ભૂતનાથ મહાદેવ અમે આવ્યા છીએ ભુજનું ખારી નદી ભૂતનાથ મહાદેવ તો અહીં અમે જતા હોઈએ છીએ આજે સવારે વહેલા અહીં 5:45 ઘરેથી પગે નીકળ્યા અને જો અહીં 6 વાગે પહોંચી આવ્યા છીએ પગે વોકનું વોક અને દાદાના દર્શનના દર્શન તમને પણ આરતીનો લાભ આપી રહ્યા છીએ તો તમે કહેજો કેવું લાગી રહ્યું છે અહીં દાદાનો ખૂબ મહિમા છે ભૂતનાથનો દાદાનો મહાદેવ સ્વામીનો તો ભોલેનાથની આરતી થયેલી છે તેનું શિલ આરતીથી પહેલાંની તૈયારી હતું જે મેં વાત કરી ત્યારે અહીં દાદા ભૂતનાથ બાપાની આરતી થઈ રહી છે ઉજવરીતા ઘણા લોકોએ જોયું હશે લગભગ બધાએ ભૂતનાથ મહાદેવનું મંદિર જોઈ તો જોઈ જજો કારણ કે સ્મશાન ગ્રહ અહીંયા છે મને લાગે છે મરીને ત્યાં જવું છે બાજુમાં બાપાની બાજુમાં
અને બહારથી આવીને જોવા જેવું સ્થળ છે. નાનકડું લાગે પણ ખૂબ રહી અમે, બાજુમાં નદી વહેતી અને સરસ. અહીં મોટા દિવસો છે, રોજ લગભગ જઈશ. તમને કેવું લાગે છે મને કમેન્ટમાં કહેજો. સારું લાગે તો રોજ થોડુંક પણ ઝડપ તમને આરતીની આપીશ, શક્ય હશે તો. અને હું જવાની કોશિશ કરીશ વધુ તો ભૂતનાથ દાદાનો હુકમ, પાપાને કહેવાય ને તમારી કૃપા વિના પાંદડું હલે નહીં. એમની ઈચ્છા હશે તો ચોક્કસ જઈ શકશું એવું કહીએ. મજા આવે ત્યાં, આહલાદક વાતાવરણ, સવાર હોય શુભ અને મસ્ત. આમાં મોટા દિવસોમાં રોજ વહેલી માં આરતી થશે, ઢોલ નગારાના સથવારે શરણાઈના સૂર સાથે. વગાડવાવાળા કેટલા સરસ છે, કેટલું સરસ ગાઈ રહ્યા છે, તમને સંભળાઈ ગયું છે ને મસ્ત. અને અહીં બાપાના દર્શન કરો ભૂતનાથ દાદાના. હમણાં મોટા દિવસોમાં દરેક મંદિરોમાં સરસ મજાની આરતી હશે, વહેલી આરતી થતી હશે. અને સવારની આરતીનો મહિમા મોટો છે, એટલે ઘણા લોકો જતા હોય છે. અને હું ત્યાં નુડવાથી તો લક્ષ્મીનારાયણ મંદિરે અને ખાસ કરીને ઉમિયા માતાજીનું મંદિર નુડવામાં છે, ત્યાં હું સવારે વહેલી જતી છું. તો અહીં પણ એવો પ્રસંગ મળી રહ્યો છે સારો, હું ભૂતનાથ મહાદેવે જવાનો. 15 મિનિટ લાગે પગે પગે જતાં પણ પહોંચી જઈએ છીએ. અને હવે અહીંયા વિડીયોનો કરું છું એન્ડિંગ. આજનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આશા રાખીશ કે આ વિડીયોને લાઇક કરીને શેર જરૂરથી કરશો. આપણા સહકારની આશા સાથે જય ભૂતનાથ, જય ભગવાન, ધન્યવાદ.